નમસ્કાર, હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરથી કુબેર માયા બીએડની તાલીમમાંથી અમારો પ્રોજેક્ટ રજૂ કરીશ. અમારો પ્રોજેક્ટના પ્રાયોજક છે સેવરા આરતી ભૂતિયા હિરલ. અમારા પ્રોજેક્ટનું નામ છે ગુજરાતની અંધશાળાઓ. અમારા પ્રોજેક્ટના માર્ગદર્શક છે ડૉક્ટર એમ વી વેકરિયા અને પ્રેરક છે એસ જે ડુમરાળિયા. અહીં ગુજરાતની અંધશાળાઓના મુદ્દાઓની સૂચિ આપેલ છે. સૌ પ્રથમ બ્લાઇન્ડ પીપલ્સ વેલફેર ટ્રસ્ટ ધોરાજી ખાતે આવેલ છે. અંધજન કલ્યાણ ટ્રસ્ટ એ દિવ્યાંગોને સામાજિક અને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે પુનર્વસન સેવાઓ પ્રદાન કરવા, વિકલાંગોમાં સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે કાર્યરત એક નફાકારક અને બિનસરકારી સંસ્થા છે. અંધજન કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના 15 ડિસેમ્બર 1992 રોજ કરવામાં આવી હતી. અંધજન કલ્યાણ ટ્રસ્ટ ધોરાજીએ ગત વર્ષ દરમિયાન શિક્ષણ, તાલીમ, તબીબી સંભાળ, રોજગાર, સ્વરોજગાર, હિમાયત અને ખુશાલી, જરૂરિયાતમંદ, દ્રષ્ટિહીન અને વકલાંગ વ્યક્તિને સહાયતા પૂરી પાડવા ઘણા કામ કર્યા છે. આ સંસ્થા 25મી વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે 18 ડિસેમ્બર 2016 રોજ ધોરાજીના અંધજન કલ્યાણ ટ્રસ્ટમાં દ્રષ્ટિહીન લોકો માટે કોસ્ટલેસ ઇકોનોમી પર 2 દિવસીય વર્કશોપ યોજાયો હતો. સહાયક મંત્રાલયની અંધજન કલ્યાણ ટ્રસ્ટ ધોરાજી દ્વારા માર્ચ 2016 ગુજરાતના રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માટે સહાયક ઉપકરણોનું વિતરણ શિબિર યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ વિધિ પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે આવેલ છે. કેટલાક અંધ વ્યક્તિઓ પોરબંદરમાં ભેગા થયા હતા અને સમાજમાં અંધ મહિલાઓની સ્થિતિની ચર્ચા કરી હતી. 1953 19મી જૂનના રોજ અને છોકરીઓને સશક્તિકરણ કરવાના હેતુથી પોરબંદરમાં સાક્ષરતા વર્ગોની સ્થાપના કરી હતી. 4 છોકરીઓએ દરરોજ 1 આના ચૂકવણી પર વર્ગમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અંધ મહિલા વિકાસ ગૃહ તરીકે ઓળખાતા આ સેટને ભાવનગર જિલ્લાના સોનગઢ તાલુકા સ્થળે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે 10 અંધ છોકરીઓ સાથે 2 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની કરતા અંધ મહિલા વિકાસ ગૃહને રાજકોટ લાવવામાં આવ્યો હતો. ગાંધીવાદી સંસ્થા રાષ્ટ્રીય શાળાએ આ સંસ્થા ચલાવવાના હેતુસર નાના ઓરડાઓ ફાળવીને તેમની ઉદારતા વધારી નિવાસી સુયોજન સાથે અને છોકરીઓ માટેની વિશિષ્ટ શાળા ઉપલબ્ધ કરી. ત્યારબાદ જોઈશું રેસિડેન્ટલ બ્લાઇન્ડ સ્કૂલ, જે અમરેલી ખાતે આવેલ છે. રેસિડેન્ટલ બ્લાઇન્ડ સ્કૂલની સ્થાપના 2009 કરવામાં આવી હતી અને તેનું સંચાલન પ્રાથમિક સહાયક છે. તે ગ્રામીણ વિસ્તારમાં આવેલું છે. શાળામાં બધી જ ભૌતિક સુવિધાઓ છે. તેમાં પીવાના પાણી માટેનો સ્ત્રોત હેન્ડપંપ છે. શાળામાં 6 છોકરા અને 6 છોકરીઓ માટે શૌચાલય છે. શાળામાં રમતનું મેદાન છે. તેમાં 1 લાઇબ્રેરી છે. તેમાં 4352 પુસ્તકો છે. શિક્ષણ માટે 1 કોમ્પ્યુટર છે જે કાર્યરત છે. ત્યારબાદ છે શ્રી અંધજન વિદ્યાર્થી ભુવન, વિસાવદર ખાતે આવેલ છે. શ્રી અંધજન વિદ્યાર્થી ભુવન એ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા છે. તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. આ અંધ વિદ્યાર્થી સ્કૂલની સ્થાપના 1946 થઈ હતી. તેનું સંચાલન પ્રાઇવેટ લિમિટેડ સહાયિત છે. તે શહેરી વિસ્તારમાં આવેલું છે. તે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં વિસાવદર બ્લોકમાં સ્થિત છે. આ શાળામાં ઘણી બધી ભૌતિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તેમાં રમતગમતનું મેદાન છે. 1 લાઇબ્રેરી છે જેમાં 30 જેટલા પુસ્તકો છે. કોમ્પ્યુટર લેબની સુવિધા પણ ઉપલબ્ધ છે જે કાર્યરત છે. આ શાળાનું બીજું નામ આનંદ વિદ્યાર્થી ભુવન પણ છે. ત્યારબાદ શ્રી અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્ર, જે જામનગર ખાતે આવેલ છે, જેની સ્થાપના 1963 કરવામાં આવી હતી. જામનગરની અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્ર 9 ફેબ્રુઆરી 1969 રોજ અસ્તિત્વમાં આવ્યું, જે આંધળા અને ઓને તકો પૂરી પાડે છે જેથી તેઓ આપણા સમાજમાં ફાળો આપનાર સભ્યો બની શકે.
તેમાં સંસ્થાએ 3 અંધ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ભાડે ઇમારતમાં કામગીરી શરૂ કરી હતી. 1973માં હકતાના ક્ષેત્રમાં ફેલાયેલ છે તેમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. હવે જોઈશું ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલ, જે પોરબંદર ખાતે આવેલી છે, જેની સ્થાપના કરનાર શ્રી દેવજીભાઈ જેઠાભાઈ ખોખારીનો જન્મ 16 ડિસેમ્બર 1936માં થયો હતો. 7 વર્ષની ઉંમરમાં સિતરાના ભયંકર રોગથી બંને આંખો ગુમાવી તેઓએ વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ સ્કૂલમાં સામાન્ય વિષયોથી માંડી સંગીત સાથે ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી હાંસલ કરી. તેઓએ 1 જૂન 1960ના રોજ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુલની સ્થાપના કરી હતી. અહીં રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બ્રાઇઝ ભાષા દ્વારા બ્લાઇન્ડ લોકોને શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે સારી સજ્જ હોસ્ટેલ છે. છાત્રાલયમાં કોટ, બેડ, અલગારી વગેરે આપવામાં આવે છે. અહીં ભારતીય ક્લાસિકલ મ્યુઝિક પર ડિગ્રી લેવલના અભ્યાસક્રમોમાં મફત ટ્યુશન આપે છે. ત્યારબાદ જોઈશું અંધજન શિક્ષણ મંદિર સુરત ખાતે આવેલ છે. અંધજન શિક્ષણ મંદિરની સ્થાપના 1954માં ગોરધનદાસ ચોખાવાળાએ કરી હતી. તેમણે દ્રષ્ટિહીન લોકોના શિક્ષણ માટે સુરતના અન્ય સામાજિક કાર્યકરો સાથે સંસ્થાની સ્થાપના કરી હતી. શરૂઆતમાં છોકરાઓ માટેની શાળા હતી, જે હવે છોકરા અને છોકરીઓ બંનેને શિક્ષિત કરે છે. સંસ્થાએ 2007માં શાળાઓ માટે શિક્ષકોને તાલીમ આપવા માટે વિશેષ BEDની સુવિધા પૂરી પાડી હતી. તે અદ્યતન ઉપકરણોથી સજ્જ છે. નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ કેમ્પસમાં તેની જિલ્લા શાખા ધરાવે છે અને સુરત જિલ્લાના અનેક તાલુકાના વિકલાંગોને સહાય માટે વિવિધ કાર્યક્રમો ચલાવે છે. અંધ લોકો માટે શૈક્ષણિક સીડીના નિર્માણ માટે એક આધુનિક સંપૂર્ણ સજ્જ ડિજિટલ સાઉન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયો સ્થાપ્યો છે. ત્યારબાદ જોઈશું બ્લાઇન્ડ સ્કૂલ ગાંધીનગર ખાતે આવેલ છે. હાઈસ્કૂલનું ઉદ્ઘાટન 1995માં કરવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતીની આસપાસના 80 વંચિત ગામોના બાળકોને સમાવે છે. તે અંધ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પ્રદાન કરે છે અને તે અસરકારક રીતે કાર્ય કરવા માટે સરકારી અને ખાનગી દાન પર આધાર રાખે છે. કેટલીક મનોરંજન પ્રવૃત્તિઓ સાથે મ્યુઝિક ક્લાસ, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, વારંવાર પિકનિક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ શાળાના વડા શ્રી જયંતિભાઈ પટેલ છે. હવે શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર ખાતે આવેલ છે. આ સંસ્થાની સ્થાપના મુક્તાબેન ડગલીએ કરી હતી, જેમાં વિકલાંગ વિદ્યાર્થીઓ 2000 પુનર્વસન લાભો અને તેમના વાલીઓ 70 કર્મચારીઓ સાથે સંકળાયેલ છે. અહીં શિક્ષણની શરૂઆત બ્રેઇલ વાંચન અને લેખનના મૂળ પ્રોગ્રામથી થાય છે અને છોકરીઓ માટે કોઈ હાઈસ્કૂલ નથી, તેથી આ સંસ્થા દ્વારા બ્રાઇન ગર્લ્સ સ્કૂલ હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી હતી, જેમાં આંધળી છોકરીઓને ધોરણ 8-10 સુધીનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રમતગમત, નૃત્ય, નાટક માટેની તાલીમ આપવામાં આવે છે. અંધ છોકરીઓ રાજ્યની વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા પ્રવેશ કરે છે. ત્યારબાદ જોઈએ સ્કૂલ ફોર બ્લાઇન્ડ અમદાવાદ ખાતે આવેલ છે. સ્કૂલ ફોર બ્લાઇન્ડની શરૂઆત 14 ફેબ્રુઆરી 1945ના રોજ થઈ હતી, જેમાં ફક્ત 2 વિદ્યાર્થીઓ હતા. આજે આ વિભાગમાં ધોરણ 1-12 સુધીનો સૌથી વધુ વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરે છે, જેમાં ધોરણ 1-8 પ્રાથમિક શાળા, ધોરણ 9-10 માધ્યમિક શાળા, જે અંધ અને બહેરા વિદ્યાર્થીઓ માટે છે, ધોરણ 11-12 ઉચ્ચતર માધ્યમિક શાળા જે અંધ વિદ્યાર્થીઓ માટે છે. વિદ્યાર્થીઓને બ્રેઇલ તેમજ ટેલરની ફ્રેમમાં સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. તેઓને શિક્ષણ માટે IAWS અને NVDA જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓને સંગીતનો શોખ પણ પૂરો પાડવામાં આવે છે, જે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મુંબઈ સાથે સંકળાયેલ છે. અહીં અંતમાં ગુજરાતની તમામ અંધ શાળાઓ વિશેની માહિતી પૂર્ણ થાય છે. થેન્ક યુ.